સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી સૌ કોઈ કેક કાપી અથવા તો મનોરંજન કરીને કરતા હોય છે પણ આણંદના સાંસદ કરી હતી અને સમાજ માટે દાખલો છે મિતેશ પટેલે તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ પોતાની કુળદેવીના દર્શન કર્યા અને ત્યારબાદ વાસદમાં આવેલ યોગી બજાર પાસે અને રેલવે સ્ટેશન નજીક વૃક્ષારોપણ કર્યું હતું આગળ વાત કરીએ તો સાંસદે એ ગીતા નામની દીકરીને દત્તક લીધી છે

અને જિલ્લાની જનતા માટે સારા અને ઉત્કૃષ્ટ કાર્ય તેમના દ્વારા થાય તે માટે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ કોરોનાને માત આપનારા 72 વર્ષીય વૃદ્ધ વડીલની મુલાકાત કરી તેઓને પોઝિટિવ દર્દીઓ માટે પ્રેરણારૂપ ગણાવી કોરોના પોઝિટિવ દર્દીઓનું આત્મબળ વધારતો સંદેશો પણ આપ્યો હતો સાથે જ નેશનલ એસોસિએશન અંધજન મંડળની પણ મુલાકાત કરી હતી ત્યારબાદ તેઓ પોતાની ઓફિસે શુભેચ્છા પાઠવવા આવનારા જિલ્લાના તમામ કાર્યકરો તથા હિન્દુ ધર્મના વિવિધ સામાજિક સંગઠનોને તથા શુભેચ્છકો માટે સમય ફાળવ્યો હતો તેમજ વિશેષમાં વાત કરીએ તો ખેડા જિલ્લાના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણે પણ આ પ્રસંગે હાજરી આપીને શુભેચ્છા પાઠવી હતી સમગ્ર જનતાને શાંતિનો સંદેશ આપ્યો હતો તથા તેઓએ જણાવ્યું છે કે એક સાંસદ તરીકે જે કામ કરવું જોઈએ તે કામ આણંદના સાંસદ હાલ કરી રહ્યા છે અને પ્રજાના પ્રશ્નોને વાંચો આપવાનું પણ કાર્ય કરી રહ્યા છે જે પ્રજા તથા કાર્યકર્તાઓ થકી તેઓ સાંસદ બન્યા છે તે પ્રજાના આજે સાંસદ તરીકે તેઓ કામ નથી કરતા પણ એક કુટુંબીજન અને હિતેચ્છુ મિત્ર જેમ સાથે રહીને મુશ્કેલીઓ દૂર કરવાનું કામ કરે છે એમ તેઓ કાર્ય કરી રહ્યા છે આજે મારો જન્મદિવસ છે આનંદ મત વિસ્તારના સાંસદ તરીકે આજે મારી કુળદેવી વેરાય માતાજીના સવારના દર્શન કરી પૂજા અર્ચના કરી વૃદ્ધાશ્રમ છે અંધ યુવા મંડળ છે અંધ સ્કૂલ છે ત્યાં બાળકોને મળવા ગયો હતો એક ગરીબ સોસાયટી છે ત્યાં દીકરા દીકરીઓને પણ મળવા ગયો હતો અને જ્યારે મારા સાથી સિનિયર એવા વડીલશ્રી દેવોશીભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સાંસદોએ મને આજે આશીર્વાદ અને વિસ પણ કરી છે જે રીતે આણંદ જિલ્લામાં ખોબળે ને ખોબળે મને વોટ આપી અને જે નાગરિકોએ મને ચૂંટીને જે સાંસદમાં મોકલ્યો છે અને જે આનંદ જિલ્લાનો જે વિકાસ કરવાનો છે વિકાસમાં સર્વ નાગરિકો મારી સાથે છે અને જે નાગરિકોના સપના છે ને આનંદ જિલ્લાને જે વિકાસ કરવાનો છે એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ જિલ્લાનું સંગઠન હોય તાલુકાનું સંગઠન હોય કે ગામડાં લેવલનું સંગઠન હોય કે ગામડા લેવલના નાનામાં નાના કાર્યકર્તાઓ હોય એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને બધા જ કાર્યકર્તાઓને લીધે હું અત્યારે સાંસદ તરીકે ચૂંટાઈને ગયો છું અને જે નાગરિકો અને કાર્યકર્તાઓની જે આશાઓ છે એ નાનામાં નાના કામ હોય અને ગામડા લેવલના કામ હોય કે શહેરના કામો હોય જે કામો છે એ સાંસદ તરીકે સાંસદમાં દિલ્હી સુધી લઈ જવાના હોય કે ગુજરાત સરકારમાં લઈ જવાના હોય એ બધા જ કામો પૂર્ણ કરવાના મારી જવાબદારી આવે છે અને કામો હું પૂર્ણ કરીશ આજ રોજ અમારા આણંદ લોકસભાના સાથી સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈનો જન્મદિવસ છે મારા અને મારા પરિવાર તરફથી અને ખેડા લોકસભાના સૌ નાગરિકો વતીથી હું અમારા પરમ સ્નેહી મિત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઈશ્વર એમને દીર્ઘાયુ આપે અને એમનું સમગ્ર જીવન રાષ્ટ્ર અને ધર્મની સેવા અર્થે સતત કાર્યશીલ છે એ જ રીતે સતત કામ કરતા રહે સમાજમાં સાંસદો ઘણા બધા થયા છે અને સાંસદો સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા છે પરંતુ એક ઉદ્યોગપતિ જ્યારે સાંસદ તરીકે આવે ત્યારે સમાજની અપેક્ષા અને સમાજની એ સાંસદ તરફ જોવાની દૃષ્ટિ અલગ હોય છે પરંતુ એક આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં જે પ્રકારે એમના સ્વભાવની સરળતા છે વિનમ્રતા છે અને સમાજ જીવનના પ્રશ્નોમાં નાનામાં નાના લોકોના પ્રશ્નોમાં આટલા દિલથી રસ લઈને જે પ્રકારે એમણે બહુ જ ટૂંકા ગાળામાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે હું મને એવો ચોક્કસ ભરોસો છે કે આણંદ લોકસભા અને આમ તો બૃહદ ખેડા જિલ્લાની વાત કરીએ તો આ બંને જિલ્લા એક એક જ હતા તો બંનેની જનતા ખૂબ નસીબદાર છે કે આવા યોગ્ય જનપ્રતિનિધિ અને જ્યારે શ્રદ્ધા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કામ રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલતું હોય ત્યારે આવા જનપ્રતિનિધિ જરૂર છે એવા જનપ્રતિનિધિ મળ્યા છે અને આજે એમનો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ખેડા અને આણંદ જિલ્લાની જનતા આપ સૌ જાણો છો એ પ્રકારે ખૂબ ઉત્સાહિત છે